સી બકરો ભાગે મિત્રો ચાલો ઉભા થઈ જાઓ આપણે નાચતા કૂદતા હરણાનું ગીત જોઈએ અને નાચીએ કૂદીએ ચાલો ગાઈએ ગીતડું સુંદર

હરણની આવી છલાંગને હરણ ફાળ કહે છે હવે જોડકા જોડવાના છે અવિભાગમાં પ્રાણી પંખીના ગુણ આપ્યા છે અને વિભાગ બ માં એમના નામ આપ્યા છે તેની સાથે આપેલું મૂળાક્ષર એમના ગુણ સામેના ખાનામાં લખવાનો છે પહેલું છે રંગ બદલી શકે કોણ રંગ બદલી શકે છે હા કાચિંડો તેની સામે હ લખો લાંબો સમય પાણી વગર રહી શકે હા ऊट अही ग लखीए ऊंधू लटकी ने कोण ऊंघे हा चमाचीड़ियो खाना मा ब लखो कौन मानस नी जेम बोली शके हम्म पोपट अही छ लखीए रात्रे पण चोई शके सरस भूवड तैनी सामे शो लखीशु बराबर अ लखो दोस्तों बाकी रहेला गुण पर थी प्राणी पंखी ने ओळखी खाना मा યોગ્ય ક્રમ લખો વાર્તા મિત્રો ચાલો એક વાર્તા જોઈએ વાર્તાનું નામ સાચો બેટો ખોટો બેટો છે એક સિંહણને બચ્ચું જન્મ્યું સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો હતો સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી હતી એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જે મારું બચ્ચું મને વહલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો સિંહણ લવારું જોઈને નવાઈ પામી તેણે સિંહને પૂછ્યું આ બકરીનું જીવતું બચ્યું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી સિંહે કહ્યું મને કુદરતી રીતે તેના ઉપર હેત ઉપજ્યું એટલે તેને મારી ન શક્યો સિંહણ બોલી તો હું પણ તેને નહીં મારું ભલે તે આપણે ત્યાં રહે તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ સાથે રમે અને આનંદ કરે તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા ખુશખુશાલ હતું સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ રુષ્ટ પુષ્ટ થઈ ગયું હતું હવે તે કદાવર બકરો બની ગયું હતું તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું સિંહણ આ પોતે ઉછેરેલા બકરાને મોટીઓ કહેતી હતી અને પોતાના બચ્ચાને નાન્યો સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું હવે આગળ શું થશે એક વખત નાનીઓ અને મોટીઓ રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘુરપતું હાથી સામે જવા લાગ્યું એટલે બકરો કહેવા લાગ્યો અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાદ ભીડવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું શું ગજુ માટે ઓ નાનિયા પાછો ફર સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં તરત જ તે પાછું ફર્યું પછી બંને ઘરે આવ્યા સિંહણે કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા ક્યારની હું તમારી રાહ જોતી હતી મોટી બોલ્યો મા રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો આ સાંભળી સિંહણ ચોંકી ગઈ તેણે બકરાને પૂછ્યું બેટા કંઈ ચોખવટથી વાત કર ક્યાં ફસાઈ ગયા હતા તમે બકરાએ કહ્યું મા એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો પણ મેં તેને રોક્યો તે મારી વાત માની ગયો નહીતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત મા મેં સારું કર્યું ને સિંહણે કહ્યું બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે ખરો સિંહ બન્યો છે કોઈ દિવસ તને અને હાથી પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો જ દિવસે વહેલી સવારે વાતચીત તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે તમારો અનુભવ કહો તમે કુતરા બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ શા માટે તમે કોનું કોનું માનો છો કેમ જવાબ આપો મિત્રો હવે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપવાના છે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા શું જવાબ આવે હમ ના બીજો પ્રશ્ન લવારાને કોણે ઉછેર્યું આનો જવાબ છે સિંહણે પછીનો પ્રશ્ન બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું બરાબર સિંહનું દોસ્તો બાકીના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બે બે કે હાઉ મિત્રો અહીં આપેલા વાક્યોમાં જો વાક્ય સાચું હોય તો સિંહ જેમ ગર્જના કરી ખાનામાં હાઉ ને ખોટું હોય તો બકરીની જેમ બોલો અને બે બે લખો शिकार की शोध में निकलेला सिंह बकरी ना बच्चा ने पकड़ू हाँ तमारी गर्जना संभाय खाना में हाउ लखी सिंह ने थयु कि आ बच्चू सिंह ने गमशे बच्चाओ बोलो हाउ हाउ के बे बे हम्म बे बे पछी नु वाक्य बकरी ना बच्चा ने जोई ने सिंह ने थयु के पतिदेव आ सरस भोजन लाव्या छे मित्रों शू करशो हाँ बे बे બોલો અને લખી પણ દો બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું આ વાક્ય ખરું છે એટલે હાવું બોલો અને લખો થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું આ પણ સાચું છે એટલે ગર્જના કરી ખાનામાં હાવું લખો કદાવર બકરાને સિંહણ મોટાભાઈ કહેતી હતી હમ બે બે ચાલો ખાનામાં પણ બે બે લખો દોસ્તો બાકીના વાક્યો મિત્ર સાથે બેસી વાંચો અને મિત્રને હાઉ કે બે બે બોલવા કહો શબ્દ ઓળખો દોસ્તો વાર્તાના આધારે હું કહું કે બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી તો તમને સાચું લાગે હમ ખોટું લાગે એવી જ રીતે તમારે અહીં આપેલા વાક્યમાં ખોટી રીતે વપરાયેલો શબ્દ શોધી તેની નીચે લીટી કરવાની છે જુઓ અહીં આજ્ઞા શબ્દ આપેલો છે વાક્યો જોઈએ અહીં વાક્ય બ માં આજ્ઞા શબ્દ ખોટી રીતે વપરાયો છે બ શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતું છે તેની નીચે લીટી કરી દઈએ હવે અનાદર શબ્દ પર લખાયેલા વાક્યો જોઈએ બ ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો આમ તેણે ભાઈનો અનાદર કર્યો હમ આ વાક્યમાં અનાદર શબ્દ ખોટી રીતે વપરાયો છે અને લખો મિત્રો અહીં આપેલા પ્રશ્નોના જવાબ કૌંસમાં આપેલા છે તે શોધી પ્રશ્ન આઠ અને જવાબ ઉદાહરણ તરીકે આપ્યા છે એ મુજબ તમારે જવાબ લખવાના છે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય બરાબર છે ભુક્કો બોલી જાય જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ હા ખરું બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ હા ચોખવટથી સાચો જવાબ જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો હમ ઉશ્કેરાઈને તરસિયા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ના મળ્યું તેથી તેને શું થયું હા હતાશા દોસ્તો બાકીના પ્રશ્નોના જવાબ તમારી જાતે લખો ઓળખો અને જોડો દોસ્તો હવે અ વિભાગમાં વાક્યના અર્થ સાથે બંધ બેસતું વાક્ય બ વિભાગમાંથી ઓળખી આપેલા વાક્ય આગળના ગોળમાં યોગ્ય ક્રમ લખવાનો છે અનુવાક્ય મારી મમ્મી મને બહુ હેત કરે છે આવો જ અર્થ ધરાવતું વાક્ય બ વિભાગમાં જુઓ આ રહ્યું એક નંબરનું વાક્ય રુષ્ટપુષ્ટ ગલોડિયું જોઈ મને વહાલ ઉભરાયું ગોળમાં એક લખો બીજું વાક્ય એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો વિભાગ બ નું ત્રીજું વાક્ય જુઓ ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ બંને વાક્યોના અર્થ બંધ બેસતા છે ગોળમાં બે લખો ત્રીજું વાક્ય ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં આ વાક્ય સાથે બંધ બેસતું વાક્ય છે ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં વાક્ય આગળના ગોળમાં ત્રણ લખો મિત્રો બાકીનું કામ જોડીમાં બેસીને પૂરું કરો જવાબ લખો વિદ્યાર્થી મિત્રો હવે વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એક બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો જવાબ બકરીના બચ્ચાને જોઈ સિંહને દયા આવી તેને થયું કે જે મારું બચ્ચું મને વહલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહલવું હોય બે સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા કેવી રીતે ખબર પડી જવાબ સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા કારણ કે બકરીનું બચ્ચું સિંહણનું દૂધ પીતું સિંહ અને સિંહણ બંનેની તેને ઊંફ મળતી હતી ત્રણ સિંહણે બકરાનું નામ મોટીઓ શા માટે પાડ્યું હશે જવાબ સિંહણે બકરાનું નામ મોટીઓ પાડ્યું કારણ કે તે દૂધ પીને કદાવર થઈ ગયેલું અને સિંહના બચ્ચા કરતા મોટું લાગતું હતું ચાર હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે જવાબ હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ એટલે આપી કેમ કે તે માનતો હાથી વધારે બળવાન છે તે મોટા મોટા ઝાડ ઉખેડી નાખે છે તેમની સામે નાનિયાનું શું ગજુ મિત્રો બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવો ઓળખો અને લખો દોસ્તો વાર્તામાંથી આપેલા સંવાદ કોણ બોલી શકે એ ઓળખી પાત્રનું નામ લખવાનું છે શિકાર નહીં મળે તો હું શું કરીશ આવું કોણ બોલી શકે હા સિંહ બોલી શકે બકરી બોલી શકે અરે રે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે બકરીનું બચ્ચું બોલી શકે મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સિંહણ બોલી શકે હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે આ તો મને જોઈને ઘોરકી રહ્યું છે ક્યાંક મારી ઉપર હુમલો તો નહીં કરે ને આવું હાથી બોલી શકે અને મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત આવું નાનીઓ કહી શકે વાક્યો ક્રમમાં ગોઠવો બાળમિત્રો આપેલા વાર્તાના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે મિત્રો વાર્તાના ક્રમ મુજબ પહેલું વાક્ય કયું આવશે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો સાચું ખાનામાં એક લખો પછી શું થયું હતું હા બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું બરાબર ખાનામાં બે લખીએ સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા આ વાક્ય ત્રણ નંબર પર આવશે ખાનામાં ત્રણ લખો હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું આ વાક્ય આગળના ખાનામાં ચાર લખો અને બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો આ વાક્ય છેલ્લે આવશે ખાનામાં પાંચ લખીએ અભિનય સાથે બોલો મિત્રો હવે અહીં આપેલા વાક્યો અભિનય સાથે બોલવાના છે જુઓ હું બોલી સંભળાવું છું મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો તમે બંને અત્યાર સુધી ક્યાં હતા એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી નહીતર મારા ભાઈનો આજે ભૂક્કો બોલી જવાનો હતો ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા હવે સાચો બેટો ખોટો બેટો વાર્તા નાટકની જેમ વર્ગમાં ભજવો જવાબ લખો એક તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ જવાબ મને સિંહ સારો લાગ્યો કારણ કે તેણે બકરીના બચ્ચાને માર્યું નહીં બે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું કેમ જવાબ સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કેમ કે જો સિંહણે બચ્ચાને ન ઉછેર્યું હોત તો એ મરી જ જાત ત્રણ સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય જવાબ સિંહ પોતાના બચ્ચા માટે શિકારની શોધમાં હતો શિકાર મળ્યો નહીં બકરીનું બચ્ચું મળ્યું તે છતાં તેને સિંહે માર્યું નહીં તે પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો ચાર સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે જવાબ સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું કેમ કે હવે પોતાનું બચ્ચું મોટું થઈને તે ખરો સિંહ બની ગયું છે એ ગમે ત્યારે બકરાને મારી શકે છે વિદ્યાર્થી મિત્રો બાકી રહેલા પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખો ક્રમ બદલો મિત્રો સૌ મજામાં ચાલો અહીં આપેલો ફકરો વાંચીએ મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું એમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી તોય સૌથી અણધાર્યા પ્રશ્નો અને વિકટ પ્રસંગો તો એમાં જ ઉત્પન્ન થતા નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા તથા ભત્રીજા ભત્રીજીઓનો એ ગણ હતો તેઓ ભલ ભલા પત્રકારોને પણ ન સૂજે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે અને એમના ઉત્સુક ચહેરા ઉપર એક એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો જાય મોટાભાઈના ઘરના બગીચામાં કુટુંબના ઉપયોગ માટે તરવાનો ગરમ પાણીનો મોટો હોજ છે આસપાસ ફરવા ને રમવા ને તડકો ખાવા લીલા ઘાસવાળું મેદાન છે એમાં એ નાના છોકરાઓ ભેગા થાય દોડે કૂદે રમે પાણીમાં પડે ને બીજાઓને પાડે આખા વાતાવરણને આનંદની કિકિયારીઓથી ભરી દે એમાં પણ અમારી સભા બેસે અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાન ગોષ્ઠી ચાલે મિત્રો આ ફકરો ફાધર વાલેસે લખ્યો છે અહીં ફકરામાંથી કેટલાક શબ્દો આપ્યા છે પણ તેના અક્ષરોનો ક્રમ બદલાઈ ગયો છે તમારે આ શબ્દો યોગ્ય રીતે લખી ફકરામાં તે શબ્દ નીચે લીટી કરવાની છે વિશિષ્ટ શ્રોતાગણ અત્યંત અણધાર્યા પ્રશ્નો ઉત્સુક ઉત્પન્ન ભત્રીજી જ્ઞાનગોષ્ઠી પત્રકાર પ્રતિભાવ અને પ્રશ્નોત્તરી શ્રુતલેખન મિત્રો ચાલો હવે હું જે ફકરો લખાવું એ લખવા તૈયાર થઈ જાવ નામ ત્રણ જ અક્ષરનું દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા જેટલી જગ્યા રોકે ગજબનો ઊંડો પણ મૂંગો નહીં ધીંગામસ્તી કરતો ઘેરે રવે ગાજે આખું ગામ સમાઈ જાય એવડા મોટા જહાજને તે એક મોજામાં તોડી નાખે સો હાથી જેવડી એક એવી કેટલીય વહેલ તેમાં રહે ભરતી આવે ત્યારે ગાંડો લાગે પરંતુ ઓટ આવે એટલે ડાયો થઈ જાય એના મોજા ફૂફાડા મારે પણ કરડે નહીં ઘૂંઘૂ કરી સૌને ડરાવે પણ હું તો ડરું જ નહીં કેમ કે દરિયો તો મારો દોસ્ત છે હવે જોડીમાં બેસી નોટબુક બદલાવો અને થયેલી ભૂલો શોધી સુધારીને લખો ગીત બાળદોસ્તો તમે દરિયો જોયો છે ચાલો દરિયાનું એક સુંદર ગીત જોઈએ ગીતના કવિ શ્રી ત્રિભુવનદાસ વ્યાસ છે खारा खारा ऊस जेवा अच्छा अच्छा ते पौनी दुनिया ऊपर एवा पानी रे दम छे खारा खारा ऊस जेवा अच्छा अच्छा ते पौनी दुनिया ऊपर एवा पानी रे दम छे आरो के ओ वारो आगे पर कारो नहीं सामो तो किनारो ने पथराया ए जल भंडार सबर भरा खारा खारा ऊस जेवा अच्छा अच्छा ते पौनी दुनिया ऊपर एवा पानी रे छे अपना सीमा पर थी मोटा मोटा तरंग उठी वायु वेगे आग धाय ने अथड़ाता पछड़ाता जाए घोर करीने घुघवे गरजे सागर घेरे अवे की ना खड़को साथे धिंगा मस्ती करतो करतो फीन थी फुफाड़ा करतो ओरो आवे आगो थाए ने भरती ओट करतो जाए उंडो उंडो गजब उंडो मानस डुबे घोडा डुबे ऊंचा ऊंचा ऊंट डुबे हाथी जेवा ऊंट डुबे किला की नार डुबे ताड़ जेवा झाड़ डुबे मोटा मोटा पहाड़ डुबे गांडो थई ने रे ले तो तो आकी दुनिया जड़ बमपुर जड़ बमपुर विशाल लाम्बो पहाड़ो उंडो एवो मोटो गंजावर एना जेऊ कोई ए नाम महासागर तो महासागर ખારા ખારા ઉસ જેવા આછા આછા તે પોણી દુનિયા ઉપર એવા પાણી રે લમકે વાતચીત કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી જ્યાં બહુ બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે દરિયો કોણે જોયો છે ક્યાં તે દ્રશ્યનું વર્ણન કરો દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો ઊંચા ઊંચા ઝાડના નામ કહો પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય તમને કાગળની હોડી બનાવતા આવડે તેની રીત કહો જેને નથી આવડતી તેને શીખવો વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે પ્રાસવાળા શબ્દો શોધો મિત્રો હવે કવિતામાંથી સમાન પ્રાસવાળા શબ્દો શોધી લખવાના છે જુઓ આરો સામે ઓવારો શબ્દ આપ્યો છે અહીં પ્રથમ અથડાતા શબ્દ આપ્યો છે તેવા પ્રાસવાળો શબ્દ પછડાતા છે એ મુજબ તૂત સામે ઊંટ શબ્દ લઈએ તાડ સામે ઝાડ અને ધાડ સામે પ્રાસવાળો શબ્દ પહાડ આવે દોસ્તો હવે કવિતામાં બાકી રહેલા સમાન પ્રાસવાળા શબ્દો શોધી લખો જૂથ કાર્ય વિદ્યાર્થી મિત્રો તમને નાટક ભજવવું ગમે છે સારું બહુ ગમે ચાલો અહીં મહાસાગર અને પર્વતભાઈ વચ્ચે થયેલો સંવાદ આપ્યો છે પહેલા એ વાંચીએ અને પછી તમારે જોડીમાં આ સંવાદ ભજવવાનો છે મહાસાગર હાય પર્વતભાઈ પર્વત એમ તો મજામાં છીએ પણ તમારા જેવું અમારું રાજ નહીં હો તમે તો પોણી દુનિયા પર પથરાયા છો દુનિયાના લગભગ પંચોતેર ટકા ભાગ પર તો જાણે તમારું જ રાજ મહાસાગર હા એ ખરું પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી એનું શું પર્વત આરો કે ઓવારો એટલે શું મહાસાગર અરે પર્વતભાઈ તમે એટલું ન સમજ્યા આરો એટલે કિનારો અને ઓવારો એટલે નાહવા ધોવાનો ઘાટ અને પર્વતભાઈ અમારે તો પરથારો પણ નહીં બોલો પર્વત વળી આ પાછું નવું લાવ્યા પરથારો એટલે શું એ સમજાવી દો ત્યારે મહાસાગર પરથારો એટલે પહોળું પગથિયું વળી ઘેરે રવે એટલે કે ઘાડ અવાજ કરીને અમે ઉછળી શકીએ પણ થાક ખાવા બેસીએ ક્યાં પર્વત અરે મારા વ્હાલા દરિયાલાલ તમારી પાસે સબર ભર્યા એટલે કે છાલ છલ ભરપૂર પાણી તો છે પછી બીજું શું જોઈએ તમારે મહાસાગર પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ સીમાડા નથી તમારી સીમા હદ તો ખરી ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ પણ અમારું કોઈ સાંભળે તો ને પર્વત ઓહ મારે સીમાડા છે પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે મહાસાગર હે એમ પર્વત તમે નાહક દુઃખી થાવ છો તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ઘૂગવે છે ભરતી વખતે તો જોરભેર નજીક સામા દોડી આવે ને ઓટ વખતે દૂર સરી જાય કેવા મજાના તમે તો રોજ નવા નવા હું તો એ જ જૂનો જોગી મહાસાગર ભલા દોસ્ત તું પણ કેવો રડિયામણો છે આવ ઓરો આવ પાસે બેસી વાત કરીએ પર્વત ના ભાઈબન ના તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે હું ડૂબી તો નહીં જાઉં ને સાચા અર્થવાળું વાક્ય મિત્રો અહીં શબ્દોને તેમના અર્થ સાથે આપ્યા છે પછી વાક્ય આપ્યા છે તમારે તેમાંથી સાચા અર્થવાળું વાક્ય શોધવાનું છે પોણું શબ્દનો અર્થ આખામાં પા ઓછું એવો આપ્યો છે હવે આ અર્થ બતાવતું વાક્ય ત્રણમાંથી કયું છે સરસ વિકલ્પ અ પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી સીમાડો એટલે હદ અથવા તે ભાગ તેનો સાચો અર્થ બતાવતું વાક્ય વિકલ્પ અ નું છે આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે વાયુ વેગે એટલે પવનની ઝડપે કયું વાક્ય સાચો અર્થ આપે છે હા વિકલ્પ અ નું વાક્ય સાચો અર્થ આપે છે બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે ગરજવું નો અર્થ ગર્જના કરવી ગાજવું કે મોટેથી બરાડવું થાય તેનો યોગ્ય અર્થ બતાવતું વાક્ય અનું છે સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે દોસ્તો બાકી રહેલા શબ્દોના અર્થ વાંચો અને સાચો અર્થ આપતું વાક્ય શોધી લખો દરિયાના નામ દોસ્તો તમારામાંથી ઘણા એવા હશે જેમના બે નામ હશે ચાલો આપણી ભાષામાં દરિયાના કેટલા નામ છે એ અને તેનો અર્થ જાણીએ ઉદધિ એટલે પાણીનો જથ્થો જલધી એટલે જળનો જથ્થો અંબુધી એટલે પાણીનો ભંડાર અને વારીધી એટલે પણ પાણીનો ભંડાર આ ઉપરાંત જળનિધિ જળનો ભંડાર પયોનિધિ એટલે પાણીનો ભંડાર મહેરામણ કે મહાસાગર એટલે મોટો દરિયો રત્નાકર એટલે રત્નોની ખાણ અને અર્ણવ જળાબ્ધિ સમુદ્ર સિંધુ સાગર અબધિ પણ દરિયાના જ નામ છે અને મિત્રો દુનિયાના નકશામાં તમને દરિયાના બીજા નામ પણ વાંચવા મળશે તેમાં પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર શોધો અને લખો મિત્રો હવે કવિતામાં પાણી માટે વિશાળતા માટે મોજા માટે અને ઊંડાણ માટે વપરાયેલા શબ્દો શોધીને આ કોષ્ટકમાં લખવાના છે એક ઉદાહરણ આપ્યું છે દરિયાના પાણી ખારા ખારા છે પાણી માટે કાવ્યમાં બીજા કયા શબ્દો વપરાયા છે હા અચ્છા અચ્છા રેલમ ભર્યા અને મુજબ વિશાળતા માટે પોણી દુનિયા ગંજાવર અને આરો ઓવારો નહીં શબ્દો વપરાયા છે તમે કાવ્યમાં મોજા અને ઊંડાણ માટે વપરાયેલા શબ્દો શોધી શકશો સરસ શબ્દો શોધી અહીં લખો જૂથ ચર્ચા વિદ્યાર્થી મિત્રો હવે તમારે જૂથમાં બેસી દરિયાની ક્રિયા વિશે ચર્ચા કરી અહીં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના છે મહાસાગર કેટલો વિશાળ છે મહાસાગરનું પાણી કેવું છે મહાસાગર કેટલો ઊંડો છે મહાસાગરના મોજા કેવા છે મહાસાગર કેવો અવાજ કરે છે પ્રશ્નોના જવાબ આપ્યા પછી કવિતામાંથી તમને ગમતી પંક્તિઓ શોધી તે શેના વિશેની છે તે જણાવી અભિનય સાથે ગાવાની છે સાચો અર્થ શોધો મિત્રો અહીં કવિતામાંથી શબ્દ સમૂહ આપ્યા છે તેની નીચે આપેલા વિકલ્પમાંથી કોઈ એક તેનો સાચો અર્થ બતાવે છે એ સાચો અર્થ તમારે શોધવાનો છે સામો તો કિનારો નહીં શબ્દ સમૂહનો સાચો અર્થ કયો વિકલ્પ બતાવે છે હા દરિયાને બીજો કિનારો ના હોય વાયુ વેગે આગળ ધાય એટલે હમ વિકલ્પ ક સાચો છે ખૂબ ઝડપથી આગળ વધે ગરજે સાગર ઘેરે રવે આ શબ્દ સમૂહનો સાચો અર્થ ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે મિત્રો બાકી રહેલું કામ જોડીમાં બેસી પૂરું કરો જોડીમાં બોલો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપેલા શબ્દ સમૂહો પૂર્ણ કરી જોડીમાં બોલવાના છે ખારા ખારા ઊસ જેવા મોટા મોટા તરંગ ઉઠે હાથી જેવા તૂત ડૂબે આછા આછા તેલ અથડાતા જાય પછડાતા જાય ઉદાહરણ મુજબ લખો દોસ્તો હવે ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો બોલો અને લખો ઉદાહરણ આખી દુનિયામાં જળ ફરી વળતા બંબોળ એક આ કવિતા વાંચવાની મને મજા આવી હવે હું તો રસ તરબોળ બે ખનીજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો છેલ થઈ ગયો ત્રણ ઉર્વિલને ઈનામમાં ખૂબ ધન મળતા ઉર્વિલ ખુશખુશાલ થઈ ગયો દોસ્તો ઉદાહરણને આધારે બાકીનું કામ પૂરું કરી મને બતાવો એના જેવું કોઈ નહીં મિત્રો અહીં મહાસાગર તો મહાસાગર કહી મહાસાગરને મહાસાગર સાથે જ સરખાવ્યો છે કારણ કે એના જેવું બીજું કોઈ નથી એ મુજબ મમ્મી તો શું આવે હા મમ્મી તો મમ્મી એ પ્રમાણે ગાંધીજી તો ગાંધીજી મામા તો મામા મધ તો મધ અને વરસાદ તો વરસાદ એના જેવું કોઈ નહીં બોલો અને લખો દોસ્તો હવે અહીં આપેલી કવિતાની પંક્તિઓને વાર્તાના વાક્યોની જેમ મોટેથી બોલી અને લખવાની છે ઉદાહરણ જુઓ પંક્તિ છે ખારા ખારા ઊસ જેવા તેને વાર્તાના વાક્યની જેમ બોલીએ મહાસાગરનું પાણી હારું ઊસ જેવું છે પંક્તિ છે વાયુ વેગે આગળ ધાય એટલે કે દોડે તેને વાર્તાના વાક્ય જેમ કોણ બોલશે હમ દરિયાના મોજા તો પવનની ઝડપે આગળ દોડે છે ઊંડો ઊંડો ગજબ ઊંડો પંક્તિને વાર્તાના વાક્ય મુજબ લખીએ તો મહાસાગર ગજબનો ઊંડો છે ઊંચા ઊંચા ઊંટ ડૂબે પંક્તિનું વાક્ય બનાવાય કે દરિયામાં ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય મિત્રો બાકીની પંક્તિઓને વાર્તાના વાક્યની જેમ બોલો અને લખો જવાબ લખો મિત્રો હવે અહીં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખીએ દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે કેમ જવાબ દરિયા કિનારે ઘર હોય તો મજા પડે અને ડર પણ લાગે કેમ કે દરિયામાં તોફાન આવે તો મુશ્કેલી સર્જાય અને શાંત દરિયો હોય તો જોવાની ફરવાની મજા આવે બે દરિયો તમને કશું માંગવાનું કહે તો તમે એની પાસે શું માંગો જવાબ મને દરિયો કશું માંગવાનું કહે તો હું માંગું કે તે પોતાનું પાણી મીઠું કરી મને આપે ત્રણ તણાવ નદી વગેરે ક્યારે છલકાય જવાબ તળાવ નદી ભારે વરસાદ આવે ત્યારે છલકાય છે ચાર દરિયો આપણને શું શું આપે જવાબ દરિયો આપણને મીઠું માછલી છીપલા શંખ વગેરે આપે છે દોસ્તો બાકીના પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખો અને વાર્તામાં પરંતુ આવતું હોય તેવા વાક્ય શોધીને લખો છેકો અને નિશાની કરો મિત્રો હવે આપેલા ઉદાહરણ મુજબ વાક્યમાં આપેલો ખોટો વિકલ્પ છેકી સાચા વિકલ્પ નીચે લીટી કરવાની છે ઉદાહરણ છે નવીન તોફાની છે પણ અથવા તેથી હોશિયાર છે વાક્યમાં તેથી ખોટો વિકલ્પ છે તેને છેકી પણ નીચે લીટી કરીએ રિયાને રમવું છે પણ અથવા તેથી તેની સાથે રમવા કોઈ તૈયાર નથી ક્યાં લીટી અને ક્યાં છેકો સાચું પણ નીચે લીટી અને તેથી પર છેકો તમારી વાત સાચી છે પરંતુ અથવા તેથી મારાથી કશી મદદ થઈ શકે એમ નથી વાક્યમાં તેથી ખોટો વિકલ્પ છે તેને છેકી પરંતુ નીચે લીટી કરીએ જંગલમાં ઘણા ઝાડ છે તેથી અથવા પણ તે લીલો દેખાય છે આ વાક્યમાં તેથી નીચે લીટી કરો અને પણ શબ્દ પર છેકો મારો આજે રવિવાર છે તેથી અથવા પણ રજા નથી હા તેથી પર છેકો મારો અને પણ નીચે લીટી કરો દોસ્તો બાકી રહેલું કામ જાતે કરી અને વર્ગમાં ચાર ટીમ બનાવી રમત રમો પહેલી ટીમે વાક્ય બોલવાનું બીજી ટીમે થી બીજું વાક્ય ઉમેરવાનું ત્રીજી ટીમે વાક્ય બોલવાનું ચોથી ટીમે પરંતુથી બીજું વાક્ય ઉમેરવાનું ટીમનો ક્રમ બદલીને વારંવાર આ રમત રમો ખાલી જગ્યા પૂરો બાળમિત્રો હવે ઉદાહરણને આધારે યોગ્ય શબ્દ નીચે નિશાની કરી અને ખાલી જગ્યા પૂરવાની છે ઉદાહરણ એક ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ના હાર્યો ઉદાહરણ બે આ મોબાઈલ મોંઘો છે પણ મારે તો ખરીદવો છે ઉદાહરણ ત્રણ શૌર્ય હોશિયાર હતો તેથી તે પાસ થઈ ગયો પહેલું વાક્ય તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું અહીં પણ શબ્દ નીચે લીટી કરો હવે તમે ખાલી જગ્યા પૂરી વાક્યો લખાવો બરાબર છે અમૃતા હોશિયાર છે પણ ઋતુવી જેટલી નહીં દાદીને આજે ઉપવાસ છે એટલે આજે તેઓ જમશે નહીં કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વાલ કરે છે દોસ્તો બાકી રહેલી ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવજો લખો અને બોલો મિત્રો વાક્યો વચ્ચે શબ્દ મૂકીને જોડવાની પ્રવૃત્તિ અહીં જરા જુદી રીતે કરવાની છે આપેલા વાક્યોની વચ્ચે પણ પરંતુ કે તેથી માંથી યોગ્ય વિકલ્પ મૂકીને વાક્યો જોડવાના છે અને વાક્યો અધૂરા પૂરા કરી લખવાના છે તેના માટે કૌંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરો આપેલા ઉદાહરણ જોઈએ વીમણાને વાંચવું ગમે છે પણ અથવા પરંતુ તેની પાસે પુસ્તક નથી વીમણાને વાંચવું ગમે છે તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે આ વાક્યોની જેમ હવે અધૂરા વાક્યો પણ પરંતુ તે તેથી મૂકી લખીએ સરોજને ઘડિયાળ ખરીદવી હતી પણ અથવા પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં તેથી મૂકી બીજું વાક્ય સરોજને ઘડિયાળ ખરીદવી હતી તેથી તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા પરીક્ષા નજીક છે પણ જીગર વાંચવા બેસતો નથી પરીક્ષા નજીક છે તેથી માયા તૈયારી કરે છે ચાલો મિત્રો હવે જોડીમાં બેસી જાઓ અને બાકી કામ પૂરું કરી મને બતાવો અને આ વાક્યો પણ એવી જ રીતે લખો જુઓ અને લખો બાળ મિત્રો આપેલા ચિત્રો જુઓ આ બંને ચિત્રમાં શું જુદું છે તે કહો અને બંને ચિત્રોનું એક સાથે વર્ણન કરો તે માટે પણ પરંતુ તેથી શબ્દોનો ઉપયોગ કરો જોડકણું ચાલો મિત્રો હવે જોડકણું ગાઈએ દોડમ દોડી પકડમ પકડી હળીમળી ખિસકોલી રમતી આંબલી પીપળી આંબલી પીપડી પૂંછ એની મને ગમતી જાણે ગોળ ગોળ રેશમ દડી દોડમ દોડી પકડમ પકડી વાર્તા વાંચો જવાબ લખો ચાલો દોસ્તો હવે એક નાની પણ મજાની વાર્તા સંભળાવું હંસીએ ધીમેથી કહ્યું સાંભળો છો આ લપલપીઓ માથે પડશે હંસ કહે પણ મિત્રને ના કઈ રીતે કહું કાચબાએ આ વાત સાંભળી તેણે કાચબીને કહ્યું આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતા ડરે છે કાચબીએ થોડો વિચાર કર્યો પછી કહ્યું હંસ પાસેથી માનસરોવરનું સરનામું જ લઈ લો ને આપણે વિમાનમાં પહોંચી જઈશું બાળકો નહીં લઈ જવાશે ચાલો હવે પ્રશ્નો સાંભળો અને તેના જવાબ લખો એક હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે બે જો કાચબાને લપલપ્યો કહીએ તો કાચબી અને કાચબુને શું કહીશું ત્રણ ખોટો વિકલ્પ છે પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડ્યો કે પડી કે પડ્યા જરા હસો મહેન્દ્ર કહે કાલે હું અને સિંહ સામ સામે આવી ગયા નરેન્દ્ર કહે પછી મહેન્દ્ર કહે પછી તેણે મારી સામે જોયું મેં તેની સામે જોયું તેણે મારી સામે જોઈ ઘોરખ્યું કર્યું નરેન્દ્ર કહે બાપ રે પછી તે શું કર્યું મહેન્દ્ર કહે બસ પછી હું બીજા પાંજરા પાસે ગયો પ્રવૃત્તિ ટિપ્પણમાં આપેલા શબ્દો અને તેના અર્થ લખો મહાસાગર વિશે તમારા શબ્દોમાં દસ વાક્યો લખો આપણે સમજ્યા શીખ્યા પશુ પંખીઓની લાક્ષણિકતા વિશે વાર્તા દ્વારા દયા કરુણા માન મર્યાદા અને સ્વ ઓળખ વિશે વાર્તાના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરતા વાક્યમાંથી સમાન અર્થ ધરાવતા શબ્દો ઓળખતા સમજતા પ્રશ્નોના જવાબ આપતા અને સંવાદ પરથી પાત્રની ઓળખ કરતા ક્ષ અને જ્ઞનો નો શબ્દોમાં ઉપયોગ અને વાંચન લેખન કરતા કવિતા દ્વારા દરિયા વિશે અને દરિયાની જરૂરિયાત વિશે